નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કરંટ અફેર્સ MCQ જે પ્રશ્નો છે એ રીતે તારીખ 22/9/2021 એટલે કે આજનું. તો વિડીયો જરૂરથી જોજો. આપણે આ વિડીયોમાં MCQ પ્રકારના જે પ્રશ્નો જોવાના છે. જો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. શરૂઆત કરીએ વિડીયોની. જો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. શું છે પ્રશ્ન 1? તો કે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? ઓપ્શન તમારી સમક્ષ આપ્યા છે, 20 સપ્ટેમ્બર 2019 કે 21 સપ્ટેમ્બર. તો યા તો આમાંથી કોઈની તો જવાબ આવશે 21 સપ્ટેમ્બર. બીજો પ્રશ્ન, તાજેતરમાં જાહેર થયેલી ICC મહિલા બેટિંગ રેન્કિંગમાં કોણ ટોચ પર છે? એમી શેટરથલેટ, મિતાલી રાજ, સ્મૃતિ, આમાંથી કોઈની તો આવશે બી ઓપ્શન, મિતાલી રાજ. ત્રીજો, તાજેતરમાં ભારત અને કયા દેશે આપત્તિ જોખમ ઘટાડવા અને સંચાલનના ક્ષેત્રમાં સહકાર માટે કરાર કર્યો છે? ફ્રાન્સ, ઇટાલી, જર્મની, ત્યાંમાંથી કોઈ પણ નહીં. જવાબ શું આવશે મિત્રો? એમાં જવાબ આવશે ઇટાલી. શું આવશે? ઇટાલી. નંબર 4 પ્રશ્ન, તો જોઈએ કે તાજેતરમાં કયા દેશે 2080 મેટ્રિક ટન હિલ્સા માછલી ભારતમાં નિકાસ કરવાની જાહેરાત કરી છે? ફ્રાન્સ, બ્રાઝિલ, બાંગ્લાદેશ, કે આમાંથી કોઈ પણ નહીં. તો આવશે બાંગ્લાદેશ. કોણ આવશે? બાંગ્લાદેશ. નંબર 5, ભાનુ પદ્મનાભનું કોનું થાનું પદ્મનાભનનું તાજેતરમાં નિધન થઈ જતું કોણ હતા? તો એક વૈજ્ઞાનિક હતા. તાજેતરમાં ભારતમાં એબ્રેનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો દિશા પટણી. તાજેતરમાં IMF એ કયા દેશને આપવામાં આવેલા ભંડોળ પર પ્રતિબંધ મૂક્યો છે? તો અફઘાનિસ્તાન. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર લોક કલ્યાણ અને સુરત અભિયાનનું આયોજન કરી રહી છે? તો મધ્યપ્રદેશ. તાજેતરમાં જ એર સ્ટાફના આગામી ચીફ તરીકે કોણ નિમણૂક કરવામાં આવી છે? તો CVR ચૌધરી. તાજેતરમાં OECD અને ભારતનો વિકાસ દર 2022 કેટલા ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે? તો 9.7%. તાજેતરમાં સંઘાઈ સહયોગ સંગઠનનો 9મો સભ્ય કોણ બન્યો છે? ઈરાન. તાજેતરમાં જ આફ્રિકા અને રશિયાનો સ્થિત 2 શિખરો પર વિજય મેળવનાર સૌથી ઝડપી ભારતીય કોણ બન્યું છે? તો ગીતા સમોટા. તાજેતરમાં IPL મેચની ટીમ માટે 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી કોણ બન્યું છે? તો વિરાટ કોહલી. તાજેતરમાં જ ADB અને કયા દેશને $60 મિલિયનની લોન્ચની મંજૂરી આપી છે? તો નેપાળ. અને તાજેતરમાં જ કયા મંત્રાલયે એક પહેલ ડ્રાઈવ અભિયાન શરૂ કર્યું છે? તો કાયદા અને ન્યાય મંત્રાલય. તો આ હતા આપણા કરંટ અફેર્સના MCQ પ્રશ્નો. તો જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.